જેનાથી ઘરે આપણી ચણાની દાળ એકદમ બજારમાં મળતા રેડીમેડ પેકેટ જેવી બનશે તો એકદમ સિક્રેટ રેસીપી અને નવી ટ્રીપ થી મસાલા ચણા દાળ ની રેસીપી શરૂ કરીએ નવી રેસીપી શીખવા માટે નેહા કુકબુક ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે બે જરૂરથી દબાવો નવા રેસિપી વિડિયો સૌથી પહેલા જોવા માટે સૌથી પહેલા એકદમ ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ એવી મસાલા ચણા દાળ બનાવવા માટે મેં અહીંયા એક કપ જેટલી ચણાની દાળને ધોઈને કોરી કરી લીધી છે તેને બાઉલમાં એડ કરી દઈએ જનરલી મસાલા ચણા દાળ બનાવવા માટે દાળને પાણીમાં પલાળવાની હોય છે પણ આજે આપણે તેને એકદમ સચોટ રીતે અને અને દુકાન જેવી ક્રિસ્પી ખાવામાં સોફ્ટ બનાવવા માટે થ્રી ફોર્થ કપ એટલે કે મેં એક કપ ચણાની દાળ લીધેલી હતી તેનાથી થોડું ઓછું એટલે કે થ્રી ફોર્થ કપ જેટલું દૂધ લીધેલું છે તેને ચણાની દાળમાં એડ કરી દઈએ ચણાની દાળને દૂધમાં પલાળવાથી તે બની જાય પછી એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી બને છે અને તે ક્યારેય ચવળ નથી થતી તેથી દૂધ જરૂરથી એડ કરવું સાથે મેં વન ફોર ટી સ્પૂન એટલે કે બે પીન જેટલો બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા લીધેલો છે આ છે આપણો બીજા નંબરનો સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ દાળને પલાળતી વખતે બેકિંગ સોડા કે પછી ખાવાનો સોડા એડ કરવાથી દાળ એકદમ સોફ્ટ થઈને પલળી જાય છે તેથી તે જરૂરથી એડ કરવું સાથે મેં જેટલી જ દાળ લીધેલી હતી તેટલું જ એટલે કે એક કપ જેટલું પાણી લીધેલું છે તેને એડ કરી દઈએ હવે ચમચીને આ રીતે હલાવીને ખાવાના સોડાને દૂધ અને પાણીમાં એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ હવે ઢાંકણ ઢાંકીને દાળને પાંચ થી છ કલાક માટે પલાળી દઈએ જેથી તે એકદમ સોફ્ટ થઈ જાય

અહીંયા આપણે પાથરતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે દાળને આ રીતની છૂટી છૂટી અને એક સરખા લેયરમાં પાથરવાની છે એક ઉપર એક દાળ રહે તે રીતે નથી પાથરવાની નહીં તો આપણી દાળ કોરી થતા સમય લાગશે અને બરાબર કોરી પણ નહીં થાય તો તમે જોઈ શકો છો કે દાળ એકદમ છૂટી છૂટી અને એક સરખા લેયરમાં પથરાઈ ગઈ છે હવે બીજા નેપકીન ની મદદથી દાળ ને આ રીતે કોરી કરી લઈએ આ પ્રોસેસ ને પેટ ડ્રાય કહેવામાં આવે છે જેનાથી આપણી દાળ એકદમ ફટાફટ કોરી થઈ જશે

ત્રીસ મિનિટ માટે જ સુકવવાની છે વધુ વાર નથી સુકવવાની નહીં તો આપડી મસાલા ચણા દાળ તળાયા પછી એકદમ કડક થઈ જશે અને બરાબર નહીં બને તો આ વસ્તુ નું ખાસ ધ્યાન રાખવું તો ડ્રાય થવું જ જરૂરી છે જો દાળમાં થોડો પણ પાણીનો ભાગ કે પછી મોઇશ્ચર હશે તો તડાતા સમયે દાળ તેલમાંથી માંથી ઉઠશે અને દાજી જવાનો ભય પણ લાગશે તેથી આ વાતનું ખૂબ જ ધ્યાન રાખવું હવે દાળને તળતા પહેલા આપણે દાળમાં એડ થતો સ્પાઇસી ચટપટો અને એકદમ પરફેક્ટ બજાર જેવો મસાલો બનાવી લઈએ તો તેના માટે બાઉલમાં એક મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દઈએ કાશ્મીરી લાલ મરચા પાવડર થી આપણો દાળનો કલર એકદમ સરસ આવશે અને સાથે મરચાનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો સાથે અડધી ચમચી ચાટ મસાલો પાવડર સ્વાદ પ્રમાણે મીઠું અહીંયા મીઠાનું પ્રમાણ થોડું ઓછું લેવું કારણ કે સંચળ પાવડર અને ચાટ મસાલામાં પણ મીઠાનું પ્રમાણ હોય છે સાથે સાથે અડધી ચમચી પાવડર એટલે ફક્ત એક જેટલો લીંબુના ફૂલનો ભૂકો કરી લીધો છે પેકેટમાં મળતી મસાલા દાળમાં લીંબુના ફૂલનો ઉપયોગ ખટાશ તરીકે કરવામાં આવે છે પણ જો તમારે લીંબુના ફૂલનો ઉપયોગ ના કરવો હોય તો તમે આમચૂર પાવડરનો ઉપયોગ થોડો વધારી દેજો સાથે અડધી ચમચી જેટલો આમચૂર પાવડર જો તમે લીંબુના ફૂલનો ઉપયોગ ના કરતા હોય તો અડધી ચમચી આમચૂર પાવડરની જગ્યાએ એક ચમચી જેટલો લેવો સાથે મેં એક ચોથાઈ ચમચી જેટલો મરી પાવડર લીધેલો છે હવે બધા જ મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ તો તમે જોઈ શકો છો કે મસાલા ચણા દાળનો એકદમ સ્વાદિષ્ટ ચટપટો અને સુપર ટેસ્ટી મસાલો તૈયાર થઈ ગયો છે આ મસાલાને આપણે ચણા દાળ બનાવતા પહેલા બનાવી લેવાનો છે કારણ કે આપણે ગરમા દાળમાં જયારે આ મસાલો એડ કરશું તો તો તે એકદમ સારી રીતે કોટ થઈ જશે હવે આપણે તળી લઈએ તેના માટે મેડિયમ ગેસ ગેસની ફ્લેમ પર તેલ ગરમ કરવા રાખેલું છે તો આપણો તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે ચણા દાળ ને સેમા તળવી તે જોઈ લઈએ તો તેના માટે મેં આ રીતનો મોટો ગયણો લીધેલો છે ચણા દાળને આપણે આ ગયણાથી તળશું તો તે એકદમ સારી રીતે તળાઈ જશે અને તેલમાં છૂટી પણ નહીં થઈ જાય જો ઘરમાં ગયણો ના હોય તો તમે તેની જગ્યાએ આ રીતનું કોઈ પણ કાણાવાળું વાસણ પણ લઈ શકો છો હા બસ વાસણના સાઈઝની કડાઈ લેવી અથવા તો વાસણને સાણસીથી પકડીને દાળને તળી લેવી તો આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે દાળને તળવા માટે સૌથી પહેલાં એક મોટા ચમચા જેટલી જ દાળને ચાઇણામાં એડ કરીએ અને ચમચીને આ રીતે હલાવતા જઈને આપણે દાળને તળી લેવાની છે આપણે દાળને આ રીતના થોડી થોડી કરીને એટલે કે બેચીસમાં જ તળવાની છે એક સાથે નથી તળવાની તો તમે જોઈ શકો છો કે શરૂઆતમાં જ્યારે દાળ તળાય છે ત્યારે એકદમ બબલ્સ આવે છે મીન્સ આ રીતના બબલ્સ હોય એટલે દાળ સોફ્ટ હોય અને તે તળાતી હોય અને હા દાળ તળતી વખતે ચમચાને આ રીતે સતત હલાવવાનું છે જેથી દાળ બધી જ બાજુથી એક સરખી તળાઈ જાય તો લગભગ થી મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે બાજુની સ્ક્રીનમાં પહેલા જ્યારે દાળ આપણે તળતા હતા ત્યારે એકદમ બબલ્સ હતા હવે તે ઘટીને એકદમ ઓછા થઈ ગયા છે જો દાળમાં આ રીતના બબલ્સ ઓછા થઈ જાય મીન્સ આપણી દાળ એકદમ પરફેક્ટલી તળાઈને ક્રિસ્પી થઈ ગઈ છે છેને એકદમ સહેલું નક્કી કરવું હવે તળાયેલી આપણી ક્રિસ્પી દાળમાંથી બધું જ તેલ આ રીતે ચાઈણા થી કાઢી લઈએ હવે દાળને ટીશ્યુ પેપર પર લઈ લઈએ જેથી વધારાનું બધું જ તેલ એબ્સોર્બ થઈ જાય હવે આ રીતે આપણે ફટાફટ બધી જ દાળને તળીને ક્રિસ્પી કરી લઈએ હવે ગરમા ગરમ તળાયેલી બધી જ દાળને એક બાઉલમાં લઈ લઈએ હવે દાળ ગરમ હોય ત્યારે જ આપણો સુપર ટેસ્ટી અને ચટપટો બજાર સ્ટાઇલ મસાલો એડ કરી દઈએ અને ચમચાને આ રીતે ઉપરથી નીચે હલાવતા જઈને મસાલાને દાળ સાથે એકદમ સારી રીતે કોટ કરી લઈએ

ખાવામાં એકદમ સોફ્ટ છે હન્ડ્રેડ પરસેન્ટ સચોટ રીત જો તમે મસાલા ચણા દાળ ઘરે આ રીતથી બનાવશો તો બજારની ક્યારેય નહીં લેવી પડે જો તમને મારી આજની રેસિપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો સાથે મારા વિડિયોને લાઈક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબ્સ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે